સ્વચ્છ ભારત મિશન યોજના ફક્ત કાગળ ઉપર. તાપીના કુકરમુંડામાં પાણીની દુર્ગંધથી ગ્રામજનો પરેશાન. ઇન્ટવાય ગામના મંદિર ફળિયામાં ગટરનું પાણી બહાર ઉભરાઈ રહ્યું છે. નાક ફાડી નાખે તેવી દુર્ગંધવાળી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. અને ગામની જવાબદારી પણ છે, પોલીસ પટેલનો જવાબદારી લીધેલી છે ગામની. તો મારી ગામની જવાબદારી લીધેલી છે, તો આ લોકો છે ને ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એ જવાબદારી સંચાલન કન કરે છે, આ પંચાયતની સંચાલન કન કરે છે. તો નાની નાની વાતમાં ધ્યાન નથી આપતા, એટલે અહીંયા છે ને રોગ પ્રશ્ન છે તમારો. એ ફળિયાનો અમારો એ પ્રશ્ન છે કે આ ગટર લાઇનનું વ્યવસ્થા કરી આપે, એ પાણી નિકાલ થાય. પાણી ક્યાંથી આવે છે ને કેટલે દૂર સુધી આવા દ્રશ્ય? એ ધીરસિંગ મગન ખરું ત્યાં ઘર છે, ત્યાંથી અહીંયા ટેસ્ટ મેઇન રોડ પર લગભગ કેટલા ફૂટ હોય? એ લગભગ 1000 મીટર હશે. તો આ જે રસ્તો પાણી, રસ્તા પર જે પાણી છે સંગ્રહ થઈ રહેલું છે, આ હાલમાં હમણાં તડકાનો સમય છે, તડકાનો સમય પણ આ પાણી હાલમાં મોજૂદ છે. જો ગટર યોજના આ રસ્તા પર નથી કરવામાં આવી, આ ફળિયામાં નથી. એક સાઈડે કરવામાં આવી હતી પણ એક સાઈડે તે બંધ થઈ ગયેલી છે, એટલે આ સાઈડે આગળથી પાણી આવે છે. આગળથી પાણી આવે તો પાણી કાં જાય? પાણી દુર્ગંધ મારે છે, બહુ દુર્ગંધ મારે છે. એક ગાડી આવે તો સાઈડમાં બેસેલા હોય તો એ કઈક બહુ ગંધાતું.